મારું નામ છે પિનાકી મહેતા, જાહેર નાગરિક સન્માન સમિતિના અધ્યક્ષપણે કામ કરું છું. શ્રી આ કાર્યક્રમ આપણે ડીજી વંજારા સાહેબ માટે રાખવામાં આવેલો છે. નિવૃત્ત આઈપીએસ ડીજી વંજારા સાહેબ જૂનાગઢમાં 25 બાર રવિવારના રોજ પધારે છે, એના સન્માન માટે સૌપ્રથમ પહેલા બાઇક રેલી કરશું. આપણે બાઇક રેલીની અંદર સદાપરાથી લઈ અને ટાઉન હોલ સુધી બાઇક રેલી રહેશે. એની અંદર અલગ અલગ 108 સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ જોડાશે અને 200 થી 300 કાર્યકરો બાઇક રેલીમાં જોડાશે. ત્યાર પછી મોઢ વણિક વિદ્યાર્થી ભવનની અંદર સાહેબનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યાર પછી સાહેબ પ્રવચન આપશે. ભાષાની સમય મર્યાદા રહેશે 1 કલાક 10 મિનિટ જેવું રહેશે. માનનીય શ્રી ડીજી વણજારા સાહેબ સાથે ઘણા લાંબા સમયથી નીકળતાનો સંબંધ, તેમને હિસાબે આજે ઓલ ઓવર ગુજરાતના 44 સન્માન સમારોહ, તેમાં મેક્સિમમ સન્માન સમારોહમાં હું સાથે રહેલો અને દરેક જગ્યાએ એક વસ્તુની ખાસ નોંધ મેં મારા પ્રમાણે લીધેલી કે કોઈ પણ જગ્યાએ એવું કોઈ આગવું આયોજન નથી હોતું કે સાહેબને કરવા. બધા લોકો સ્વયંભૂ પોતાની રીતે સાહેબને મળે છે, સાહેબની પાસેથી તારીખ લે છે અને કોઈ પણ સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવે, એક રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દરેક લોકો પોતાના સિટીમાં જિલ્લા લેવલે, તાલુકા લેવલે સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છે. આજે પ્રવક્તા મારફતો અમને મેસેજો મળતા હોય છે, સાહેબ સાથેની વાતચીતમાં અમને મેસેજો મળતા હોય છે કે ગુજરાતમાં મેક્સિમમ હજી 2 થી 3 ફંક્શનો થયા બાદ સાહેબને નેશનલાઇઝ કરવા માટેના દરેક સ્ટેટમાંથી પણ આમંત્રણો મળી રહ્યા છે. નેક્સ્ટ પ્રોગ્રામ હવે આના પછીનો જે દ્વારકા જામનગર છે એ પતાવી અને તુરંત જ સાહેબના દરેક ફંક્શનો હવે આઉટ સ્ટેટમાં દરેક જગ્યાએ થવાના છે, જ્યાં પણ સાહેબનું સન્માન થવાનું છે. તો એક રાષ્ટ્રવાદની ભાવનાથી દરેક લોકો જોડાય છે, એમાં કોઈ પણ પ્રકારના કોઈ સ્વાર્થથી માણસો નથી આવતા. જય હિન્દ.